नमस्कार दर्शक मित्रों, एट ध रेट गुजरात में आपनु स्वागत छे। गुजरात राज्य में अत्यारे मिश्र ऋतु जोवा मळी रही छे, जेमा उनाळानी काळझाड़ गर्मी वच्चे राज्य में भर उनाळे वरसाद जोवा मळी रह्यो छे। जी हाँ, रिपोर्ट अनुसार वेस्टर्न डिस्टर्बन्स अने साइक्लोनिक सर्क्युलेशन ने कारणे गुजरात में ठेर ठेर मावठा तेमज धोधमार वरसाद पड़ी रह्यो छे। अने एटलुं ज नहीं, आ वरसाद हवे मुसीबती वरसाद बनी रह्यो छे, कारण के आ कमोसमी वरसाद थी खेडूतोना पाक ने तो नुकसान थयो छे, तेमज કેટલીક જગ્યાએ તો જળબંબાકાર જેવી સ્થિતિ પણ સર્જાઈ હતી। તો ક્યાંક તો એટલો બધો વરસાદ પડ્યો હતો કે નદીમાં ઘોડાપૂર આવતા તેમાં આખે આખો ટ્રક પણ તણાઈ ગયો હતો, જેનો વિડીયો પણ હાલ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે। જેના વિશે જો આપણે વિગતવાર વાત કરીએ તો મીડિયા રિપોર્ટ પ્રમાણે અમરેલી જિલ્લામાં સતત 4-5 દિવસથી વરસાદી માહોલ છવાયો છે, જેમાં ગઈકાલે અમરેલી રાજુલા બાબરિયા ધાર સહિતના વિસ્તારમાં 3 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે, જેને કારણે બાબરિયા ધારની ગિયર નદીમાં ઘોડાપૂર આવ્યું છે, જેમાં એક ટ્રક તણાઈ આવતા જીઆરડી જવાનોએ રેસ્ક્યુ કરીને 5 લોકોનો જીવ બચાવ્યો છે। તમને જણાવી દઈએ કે ખબરો અનુસાર રવિવારે ગુજરાતના 51 તાલુકામાં વરસાદ વરસ્યો છે, જેમાં તાપીના વાલોડમાં સૌથી વધુ 1 ઇંચ વરસાદ ખાબક્યો છે, ત્યારે સુરત અને પાટણ વિસ્તારમાં 1.5-1.5 ઇંચ વરસાદ પડ્યો હતો। પરંતુ આ બધાની વચ્ચે અમરેલી જિલ્લો ચર્ચામાં આવ્યો હતો, કારણ કે અમરેલીની ગલીઓમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી હતી અને હવે માવઠું જતું રહેશે તેવું પણ ન વિચારી શકાય, કારણ કે મીડિયા અહેવાલ અનુસાર એવું જાણવા મળી રહ્યું છે કે હવામાન વિભાગ દ્વારા એવી આગાહી કરવામાં આવી છે કે 2 મેથી ફરીથી નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી ગાજવીજ સાથે વરસાદ પડશે, જેમાં સૌરાષ્ટ્ર ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ ફરીથી આવશે અને આના માટે ખેડૂતોને સાવચેતી માટે પણ વિશેષ પગલાં લેવાની સૂચના અપાઈ છે। તમે જણાવી દઈએ કે માત્ર ગુજરાત જ નહીં પરંતુ દિલ્હી, મધ્યપ્રદેશ, રાજસ્થાન, હરિયાણા અને બિહાર સહિતના દેશના 20 રાજ્યોમાં કમોસમી વરસાદથી સ્થિતિ હાલ બની રહી છે અને ઉનાળામાં ચોમાસા જેવો વરસાદ પડતા લોકોને હાલાકી તો પડી જ રહી છે, પરંતુ વાતાવરણમાં ગરમીમાંથી મુક્તિ પણ મળી રહી છે। બીજને ખબર સાથે ફરી મળીશું, ધન્યવાદ।